સરહદી વિસ્તારમાં વધુ એક આરોગ્ય સુવિધા. વિધાનસભા અધ્યક્ષ સરકારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યારે યુજીવીસીએલના સીએસઆર ફંડમાંથી થરાદ સરકારી હોસ્પિટલને 60 લાખના ખર્ચે તૈયાર થયેલ NICU ઓન વ્હીલ્સ ની નવી ભેટ મળી છે, જેનું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે બાળ મૃત્યુદર ઘટાડી શકાય એ માટે ખાસ કરીને નાના તાજા જન્મેલા બાળકને આઈસીયુની જરૂર પડતી હોય છે. બીજી હોસ્પિટલમાં બાળકોને જ્યારે રિફર કરવાના હોય ત્યારે નાના બાળકો માટેનું આઈસીયુ ઓન વ્હીલ્સે બનાસકાંઠા જિલ્લામાં થરાદથી શરૂ થવા જઈ રહ્યું છે. યુજીવીસીએલના સીએસઆર ફંડમાંથી 60 લાખના ખર્ચે બનાસકાંઠા આરોગ્ય વિભાગને આ સુવિધા આપવામાં આવી છે, જે બદલ રાજ્ય સરકાર, મુખ્યમંત્રી, યુજીવીસીએલ અને આરોગ્ય વિભાગનો હું આભાર વ્યક્ત કરું છું. આ સુવિધા સરહદી વિસ્તારના નવજાત અને નાના બાળકો માટે આશીર્વાદ બની રહેશે. બાળ મૃત્યુદર ઘટાડી શકાય એ માટે ખાસ કરીને નાના બાળક, તાજા જન્મેલા બાળક, તેને ઘણી વખત આઈસીયુની જરૂર પડતી હોય છે અને બીજી હોસ્પિટલમાં જ્યારે રિફર કરવાના હોય તો નાના બાળકો માટેનું આઈસીયુ ઓન વ્હીલ એ બનાસકાંઠા જિલ્લાની અંદર થરાદથી શરૂ થવા જઈ રહ્યું છે. કોઈ બાળકને આવો પ્રોબ્લેમ હોય તો આઈસીયુ ઓન વ્હીલ જે રીતે મોટા માણસો માટે હોય છે તે જ પ્રમાણેનું નાના બાળકો માટેનું એની કેર સહિતનું અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. હું UGVCL ઉત્તર ગુજરાત વીજ કંપનીનો હૃદયથી આભાર માનું છું કે તેમણે CSRની અંદરથી આપણા હેલ્થ ડિપાર્ટમેન્ટને લગભગ 60 લાખ કરતાં વધારે ખર્ચ કરીને તેમણે આ એમ્બ્યુલન્સ આપી છે. બનાસકાંઠા જિલ્લા માટે આ એક આશીર્વાદરૂપ સાબિત થશે અને એક નાના બાળકોના જીવ બચાવવા માટે એ મદદરૂપ થશે. પુનઃ જિલ્લાના પ્રજાજનો વતી રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ અને ખાસ કરીને ઉર્જા વિભાગનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સરહદી વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ કહી શકાય તેવું કામ આઈસીયુ ઓન વ્હીલ ન્યૂ બોર્ન બેબી માટે અહીંયા એમણે આપ્યું છે.